This story is inspired by Zero Aperture Production PVT Limited. ZAPPL is a video network dedicated to the untold, overlooked, to tell their stories. Namaskar, Darshak Mitro. Dr. Hajibai Badi, Nivrut Adhyapak, Lokbharti Sanosara, Samanvay Gir Gaushala Mathi Atyare Boli Rahyo Chu. Gaya Varshe Gandhi 150 Nimitte Sarva Dharma Samabhav Sammelan અમારે સ્કૂલમાં હતું. બાપુની પધરામણી થઈ મોરારી બાપુની, પછી અમે લોકોએ ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે ગીર ગાય માટે આપણે કામ કરવું જોઈએ અને ગીર ગાયની સાથોસાથ રિલેટેડ સબ્જેક્ટ છે એ સજીવ ખેતી એટલે કે પ્રાકૃતિક કૃષિ અને એની સાથે રિલેટેડ છે એ આયુર્વેદ. એટલે ગીર ગાય, સજીવ ખેતી અને આયુર્વેદ એમ ત્રણેયને ધ્યાનમાં રાખી અને અમે છેલ્લા 6-8 મહિનાથી કામ કરી રહ્યા છીએ. આ વિસ્તાર આખો જે છે એ મચ્છુ નદીના કાંઠાનો વિસ્તાર છે અને મુખ્યત્વે વાંકાનેરમાં અને એની આસપાસના વિસ્તારોમાં આ ખેતી અને પશુપાલનનું બહુ સારું, અત્યંત સુંદર કહી શકાય એવું કામ થઈ રહ્યું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધારે દૂધ આજે જો કોઈ એક તાલુકાનું જતું હોય તો એ વાંકાનેર તાલુકો છે. એટલે આખા તાલુકામાં ખેતીની સાથોસાથ પશુપાલન સમૃદ્ધ બને અને એના માટે થઈને શંકર નેપિયર ઘાસ, જેનું હુલામણું નામ બુલેટ ઘાસ કહે છે, એનો પણ વધારેમાં વધારે ખેડૂતો સુધી, ગૌશાળાઓ સુધી પ્રચાર પ્રસાર થાય એનો પણ અમારો નમ્ર પ્રયાસ છે. વ્યક્તિગત ખેડૂત NDDB આણંદમાં લેવા ન જઈ શકે, પણ અહીંયા એમને બહુ જ સસ્તામાં 2 રૂપિયાની એક સ્ટીક એવી રીતે અમે તૈયાર કરી અને સીધી પોતાના ખેતરમાં ખેડૂત વાવી શકે એ રીતે પહોંચાડીએ છીએ. ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, કોઈ ટ્રસ્ટો, એ લોકોને ફ્રી ઓફ ચાર્જ પણ અમે આપીએ છીએ. એટલું જ નહીં, ત્યાં જઈને અમે વાવીએ છીએ. અહીંયા આપાજાલાની જગ્યા છે મેસરિયા, ત્યાં અમે આ જઈને કરી આવ્યા છીએ. એનું કારણ એ છે કે આજે ખેતી અને પશુપાલન એ આ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન વ્યવસાય છે અને ખાસ કરીને આજે જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે આરોગ્યની રીતે, આર્થિક રીતે, એમાં આ પશુપાલનના વ્યવસાયને આપણે વધારે સારી રીતે સમૃદ્ધ બનાવવો પડશે અને એ અમારો આ પ્રયાસ છે. અમારા આ 6 વીઘાના કેમ્પસમાં ઓછામાં ઓછા આ ગૌશાળાના કેમ્પસમાં 350 જેટલા વૃક્ષો ફરતે શેઢે અમે વાવ્યા છે અને અમારી ગણતરી એવી છે કે એક સરસ મજાની ગ્રીન વોલ હોય એટલે કોઈ પણને ખ્યાલ આવે કે અહીંયા કંઈક વૃક્ષોનું જરા વિશિષ્ટ રીતે જતન થાય છે. અમારા સ્કૂલ કેમ્પસ ઉપર પણ 650 જેટલા જુદા જુદા વૃક્ષો છે અને 4 વીઘામાં એક મસ્તીનો ગ્રીન ટાઉન હોલ પણ અમે બનાવ્યો છે. સમગ્ર વાંકાનેર પંથકમાં અને આસપાસના વિસ્તારોમાં વધારેમાં વધારે વૃક્ષો વવાય એના માટેની અમારી જદ્દોજહદ ચાલુ છે અને જ્યારે ક્યારેય પણ જરૂર પડે ત્યારે નર્સરીઓનો સહયોગ લઈને પણ, અમારા વિદ્યાર્થીઓ મારફતે પણ વૃક્ષો તૈયાર કરીને ઉછેરીને પણ અમે આસપાસના વિસ્તારોમાં આ વધારે વૃક્ષો વાવી શકાય એની ઝુંબેશ પણ ચલાવીએ છીએ. આ સ્ટોરીને વધારેમાં વધારે શેર કરીને, સબસ્ક્રાઇબ કરીને વધારેમાં વધારે એનો પ્રસાર કરો જેથી કરીને કોઈપણને આ સારી વસ્તુ જાણવા, સમજવાની અમૂલ્ય તક મળશે. ધન્યવાદ.